सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश सोवक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यति जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथ नी अंदर चिंतामणि त्रण नी अंदर भगवान श्रीहरिए जे जे लीलाओ करीने लीलाओ दरमियान महाराज नी जे जे रीते पूजा थई महाराजे जेवा जेवा आभूषणों पहेर्या जेवा वस्त्रों पहेर्या हरिभक्तए जेवो प्रेम थी महाराज ने अर्पण कर्यु ए बधुए स्वामी एनी स्मृतिए करीने भगवान ने स्मृति करावा माटे आपणी माटेनो कृपामय प्रयत्न करे छे स्वामी आपणने गई काले आ लीला चिंतामणि जेवी चिंतामणिमां पांच कड़ी सुधीमां भगवानना भक्तोए चंदन कुमकुम सारी रीते सुखड़ आखा महाराजना शरीरे चर्च्यू होय एटलू सरस वर्णन स्वामीए कर्युं हतुं આગળ આપણે વાંચીએ વનકડ વાગાંબર સુંદરે ભૂધર ભાડ્યા છે મૃગાજીન ટાટાંબરે ભૂધર ભાડ્યા છે પછી કોપીન કટવેળે ભૂધર ભાડ્યા છે રાખી અલ્પી તાર કેડે ભૂધર ભાડ્યા છે અહીં આગળ સ્વામી કે છે વનકળ એટલે સનના કાપડ સનનું કાપડ હોય વાઘાંબર વાઘનું ચર્મ મૃગનું ચર્મ ટાટ કોપીન ઉપર પણ મહારાજ રહેતા કેળ ઉપર બાંધેલો વસ્ત્રનો નાનો ટુકડો હોય અને કટવેળો કે એ પણ મહારાજને ક્યારેક વીટેલો સ્વામી કે મેં જોયા છે અને ક્યારેક અલ્ફી પહેરેલા પણ મહારાજને જોયા છે સંતો એકવાર ઘટપુરની અંદર એવું ચરિત્ર છે કે સંતો બેઠા બેઠા વાતો કરતા હતા અને બ્રહ્માનંદ સ્વામી કે આ બધા આ જાડા ગાફા પહેરવાના અને આ બધો માધરપાટાઓ વીટવાનો અને આ કેવા જાડા કોથળા જેવા ધોતિયા આ બધા કે પરોક્ષના ને બધા કેવા સરસ મજાના પાતળા ધોતિયા ને કેટલું સરસ પહેરે છે બધું આ પહેરવેશ કેવો એમ હસતા હતા બેઠા બેઠા શ્રીજી મહારાજે સાંભળી ગયા અને ત્યારે શ્રીજી મહારાજે પોતાનું આખું વસ્ત્ર પહેરેલું હતું ને એને આખું ફાડીને અલ્ફી જેવું બનાવી દીધું અને મહારાજ દરબારગઢમાં ભિક્ષા માગવા ગયા અને મહારાજ કે બસ હવે અમારે અહીં રહેવું જ નથી અમે તો ભિક્ષા માગવા જઈએ છીએ ભગવાનને આ એક બહુ જોરદાર સ્વભાવ હતો કંઈ પણ થાય અને એમને કંઈક કોકને વધારે કહેવું હોય અને જો રોકવા ટોકવા હોય અને પછી એ સૌથી પહેલું એક કામ કરે રિસાઈ જાય કે મારે જતું રહેવું છે
મારે જતું રહેવું છે. પછી બધાએ કે મહારાજ એવું ના હોય, અમે તમારા આશરે છે ને તમારે ક્યાં જવું છે. તો પછી મહારાજ કે આવું કરો તો હું રહું. એવી રીતે મહારાજ ઘણી વખત સંતોના ઉપદેશ માટે, સંતોને ઉપદેશ આપવા માટે આવું કરતા. અને ત્યારે મહારાજે અલફી પહેરી. પછી બ્રહ્માનંદ સ્વામી બધાને કે અમે તો ભિક્ષા માગીને જમશું અને ક્યાંય અમે તો હવે રહેવાના નથી, અને અમે આ દરબારગઢમાં પણ જમશું નહીં, ભિક્ષા માગીને જ નિર્વાહ કરશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે ભિક્ષા માગવા જશો ક્યાં? તો કે આ ગઢપુરની ગલીઓ ગલીઓમાં જશો. આવી બધી જ્યારે મહારાજ સ્વરૂપ ધારણ કરે ત્યારે સખા ભગત સિવાય બીજો કોઈ બોલી ના શકે. એ મહારાજે અલફી પહેરેલી અને મહારાજ કે અમે તો આ ગઢપુરની અંદર ઘેર ઘેર ભિક્ષા માગવા જશું. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમને ખબર છે લોકોને ઘેર કેવી રીતે રસોઈ થાય છે? મહારાજ કે કેવી રીતે થાય? અરે મહારાજ, એક બાજુ પર છોકરું ઝાડે ફર્યું હોય અને ઓલી બાઈ રોટલા ઘડતી હોય, અને પછી ઓલું છોકરું ઝાડે ફર્યું હોય ને એ છોકરાને અડધા રોટલા એને લે અને મહારાજ એને સાફ કરે ને પછી એ જાતથી રોટલા ઘડે, તો તમને ભિક્ષામાં એવા રોટલા મળશે, બોલો ખાશો? મહારાજ કે ના ના, એવો ગોબરવાળો હોય? અરે મહારાજ, ઘેર ઘેર એવો ગોબરવાળો છે. આવું જ છે બધું મહારાજ. અહીં ધર્મ નિયમ પાડે છે જ કોણ? પવિત્રતા અપવિત્રતાનું ભાન જ કોને છે? તો તમે ભિક્ષા માગવા જાશો તો તમે તો અહીં આગળ તમારા હાથે રસોઈ કરીને જમો છો, એટલી બધી પવિત્રતા તમે જાળવો છો, વર્ણાશ્રમના ધર્મ એટલા પાડો છો. તમે ભિક્ષા માગવા જશો ત્યાં શું રહેશે અને કેવી ભિક્ષા આવશે મહારાજ? એ ભિક્ષાની અંદર આવેલું કેવું હશે? આવું જ બધું હશે મહારાજ. અને બાઈઓ તો મહારાજ, કેટલીક બાઈઓ તો બહુ ગોબરી હોય, એ તો તમારે કઢી હોય ને એને 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 કેવી થઈ છે ટેસ્ટ કર્યું હોય ને તો ચાલુની અંદર જ આમ મહારાજ હાથ પર લઈને ચાટીને પછી પાછો એ જ હાથ અંદર નાખે. બોલો મહારાજ, તમારથી આવું જમાશે? મહારાજ કે આટલો બધો ગોબરવાળો તો ના હાલે. તો પછી હું લાડુબા જીવબા કે મહારાજ એ સાંભળતા હતા ખૂનામ, કે એમને કેવડાયું દાદા ખાચરજોડ કે મહારાજને કોણ, બ્રહ્માનંદ સ્વામીને કહો કે મહારાજને ભિક્ષા લેવા છે ને દરબારગઢમાં જ મોકલવા, ક્યાંય બહાર ભિક્ષા માગવા જવું જ નહીં, એટલે ધર્મ નિયમ એ પડે ને મહારાજને ભિક્ષા માગવી છે કામે થાય. મહારાજ કે જો અમારે ભિક્ષા માગીને સંન્યાસીની જેમ રહેવાનું હોય તો જ અમારે રહેવું જ, બાકી રહેવું નથી. વાંધો નહીં મહારાજ, તમારા દરબારગઢના ઓરડે ઓરડે ભિક્ષા માગી આવવાની અને એમાંથી જમવાનું હોય તો અમે રહીએ. કે આવા મહારાજ ગાંડા કાઢતા, અને આવા ગાંડા કાઢે તો એ આપણે ડાયા રહેવું બહુ જરૂરી છે, ત્યારે નિશ્ચયમાં અનિશ્ચયના ગાંઠ થાય. આવા ચરિત્રો જેને જોયા હોય ને, આવા ચરિત્રો જેને અનુભવ્યા હોય ને, એને મહારાજને વિશે એવો ભાવ થાવો કે આ મારા જેવા નથી, આ મારા જેવા નથી, આ ગમે એવી આ રિસાવાની ક્રિયા કરતા હશે ને તોય મારા જેવા નથી, એમાં જનનું હિત છે. મહારાજની એવી રિસાવાની ક્રિયા પાછળ પણ એટલો જ અભિપ્રાય હતો કે મહારાજને ખબર હતી કે આ સંતો ભક્તો મારા વિના નથી રહી શકવાના, અને હું એ લોકોને એવું ડાયરેક્ટ કહીશ કે તમે આમ કરો તો કદાચ એ ધ્યાનમાં લેશે કે નહીં લે, પણ હું આવું ચરિત્ર કરું રિસાવાનું, અને પછી જો એમને કહીશ તો એ ચોક્કસ એવું નક્કી કરશે કે હવે તો આપણે આવું કરવું જ નથી, કારણ કે મહારાજને આવો આપણો સ્વભાવ ગમતો નથી, મહારાજ આપણને રખે છોડીને જતા રહે. એ લોકો મહારાજ વિના જીવી શકે એવા નહોતા, સ્વભાવ વિના જીવી શકે એવા હતા, પણ મહારાજ વિના જીવી શકે એવા નહોતા. આપણે થવાનું છે એવું, સ્વભાવ વિના જીવી શકીએ, મહારાજ વિના ના જીવી શકીએ. મહારાજ વિના ના જીવી શકીએ ત્યારે જ થયું કહેવાય કે મહારાજને ગમે એવું જ આપણને ગમે, મહારાજને જે ના ગમે આપણને ગમે જ નહીં, ત્યારે આપણે મહારાજને મહારાજથી જ જીવતા થયા, મહારાજ જ આપણું જીવન થયું. જ્યાં સુધી મહારાજને નથી ગમતું એવાથી આપણે જીવી શકીએ છીએ એનો સીધો અર્થ એ થાય છે કે મહારાજ વિના આપણે ચાલી શકીએ છીએ, મહારાજ વિના આપણે ચાલી જાય છે. આપણે કદાચ થોડી ક્ષણો મહારાજની જરૂર પડતી હોય પૂજા પાઠ આરતી સ્તુતિ ભજન કીર્તન વખતે, પણ આપણે આખો દિવસ મહારાજની જરૂર નથી પડતી. એટલે જ મહારાજ આપણાથી દૂર જાય તો આપણને વાંધો નથી, પણ મહારાજની સાથે જ જો મહારાજને રાખવા હોય તો મહારાજની આજ્ઞામાં મહારાજની રૂચિમાં રહેવું પડે. એટલે મહારાજ આવા ચરિત્રો કરવા પાછળ મહારાજનું કારણ એટલું જ હતું કે કોઈ રીતે આ સંતો ભક્તોને મારી અંદર હેત થઈ જાય, મારી અંદર જબરજસ્ત ચોંટી જાય,
એ સંતો ભક્તો પણ ચરિત્ર જ કરતા હતા, એમને ક્યાંય જગતમાં હેત નહોતું, પણ આપણા જેવાના ઉપદેશ માટે એમને આ ચરિત્રો કર્યા. પછી મહારાજ તો ભિક્ષા માગી આવ્યા, ભિક્ષા માગી અને એક ઓરડાની એક કોરે બેહીને ભિક્ષાને બેઠા બેઠા જમ્યા. બ્રહ્માનંદ છે કે મહારાજ પ્રસાદી દેજો. મહારાજ કે આવે હાની પ્રસાદી, અમે સંન્યાસી થઈ ગયા, અમે કંઈ થોડા ભગવાન છીએ, આવે હવે સંન્યાસી થઈ ગયા. અરે મારા સંન્યાસીની પ્રસાદી દેજો. અને ત્યારે શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી બધા સંતો કે મહારાજ આ અલફી વલફી કાઢો, પ્રેમી ભક્તો આવતા હોય, તમને કેટલા પ્રેમથી બધું પહેરાવતા હોય અને તમે આવી રીતે અલફી પહેરીને બેહો, આ સારું ના લાગે મહારાજ, તમારે અમને કંઈ કહેવા જેવું હોય તો કહો. અને ત્યારે મહારાજ સંતોને કહે છે, સંતો તમે ખૂનામાં બેઠા બેઠા શું વાતો કરતા હતા કે આ સ્વામિનારાયણ ભગવાને તો આપણને આ ટાટ પહેરાયા ને આવું પહેરાયું ને આ તો આપણે શું કરીએ, બાકી તો આવા કપડાં હોવા જોઈએ, નામ હોવું જોઈએ. સંતો મેં તમને જે આ વસ્ત્ર આપ્યા છે એ એટલા માટે આપ્યા છે કે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે તમને આવા રાખ્યા છે. તમને તો સોનાથી તોલું તોય ઓછું છે, તમારા ત્યાગ વૈરાગ્યની છટા એવી છે, તમે જીવને માટે એવા પરોપકારના કાર્ય કરો છો, છતાં પણ તમને આવા સાદા વેશમાં રાખ્યા છે, સાદી રીતમાં રાખ્યા છે, સાદી ભાષામાં રાખ્યા છે, સાદા વર્તનમાં રાખ્યા છે, તમારા રહેવાના સ્થાનકો સાદા રાખ્યા છે. આની પાછળનું કારણ હે સંતો એટલું જ છે, તમારા કોઈ દર્શન કરે, તમારી કોઈ વાત સાંભળે, તમારી કોઈ ક્રિયા જોવે, તમારો કોઈ પહેરવેશ જોવે, તો એ જીવનું અતિ રૂડું થાય. જીવના રૂડા થવાને અર્થે સંતો તમને મેં આવો આ વેશ આપ્યો છે, આ અક્ષરધામમાંથી હું લઈને આવ્યો છું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો કે મહારાજ અમે તો જાણીએ જ છીએ કે તમે આ બધું જીવના કલ્યાણને અર્થે ને અમારા હિતમાં જ કર્યું છે, પણ પ્રભુ અમે તો ખાલી હસતા હતા, અમે તો અંદરો અંદર હસતા હતા, મશ્કરી કરતા હતા, બીજું કંઈ નહોતું. અમારે એવું નહોતું કે અમારે કોઈ સારા કપડાં પહેરવા છે, અમારે તો આ બરાબર છે મહારાજ. અને ત્યારે મહારાજ કે સ્વામી મશ્કરીમાં પણ નહીં, આ અમારી જે રીત છે એની મશ્કરી પણ નહીં, એની હાંસી પણ નહીં, આ રીત તો અલૌકિક છે, આ રીત તો અનેકના કલ્યાણ કરવાવાળી છે. આવું શ્રીજી મહારાજે અલફી પહેરીને સંતોને ઉપદેશ આપ્યો છે, એવું એક ચરિત્ર છે જેનો આ અલફી શબ્દ આવતા મને સ્મૃતિ થઈ એટલે મેં તમને કીધું. એક બહુ સરસ ગોપાળન સ્વામીની પૂજા કરેલું ચરિત્ર ગઈકાલ મને વાંચવામાં આવ્યું. એકવાર શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં આથમને મુખારવિંદે ઓસરીમાં બિરાજમાન હતા અને એ વખતે ગોપાળન સ્વામી પૂજા કરવા સારું આવ્યા. ત્યારે મહારાજે કહ્યું, આવો સ્વામી. એ સમયે મહારાજે એક ખેસ પહેર્યો હતો અને શરીર બધું ઉઘાડું હતું. પછી ગોપાળન સ્વામીએ લલાટમાં ચંદન ચર્ચ્યું અને તેમાં ભાત પાડીને ઝીણા કંકુના ચાંદલા કર્યા. આ પૂજનનું આવે છે ને, આ પૂજા કરી એટલે હું પૂજાનું આમ થોડું થોડું વાંચતો હતો. મને મહારાજ સ્વામીનું આ ચરિત્ર એટલું સરસ મળ્યું એટલે તમને સંભળાવું છું કે આપણને આ માનસી પૂજામાં આ બધી પૂજા કરવાનું આ બધું સાંભળવાથી શું થાય, આવી પૂજા કરી હોય, સ્તુતિ કરી હોય, આપણે માનસી પૂજામાં એવા મોટા સંતોએ જે રીતે કર્યું છે ને એનો ભાવ જોઈને આપણે પણ એવા ભાવ પ્રગટ કરી શકીએ, એવા ભાવથી મહારાજનું પૂજન કરી શકીએ. આપણે જો જાણ્યું જ ના હોય તો પૂજન આપણને તેટલી જ ખબર હોય કે આમ ચંદન આમ આમ કર્યું એટલે મહારાજનું પૂજન માનસી પૂજામાં થઈ ગયું, પણ મોટા સંતોએ કેવી રીતે પૂજા કરી હતી, કેવી રીતે હાર પહેરાવ્યા હતા. અરે તમને 65 એકલમડોની એટલી સરસ કથા છે, એવા એવા હાર પહેરાયા છે 65 એકલમડ સાધુએ. જો પ્રસંગોપાત અહીં ક્યાંક આવતો હશે એવો પ્રસંગ તો કહીશ, સંભળાવીશ કે 65 એકલમડો સાધુઓ હતા, એને મહારાજની પૂજા કેટલી રૂઢી રીતે કરી છે, કેવા કેવા હાર ને કેવી કેવી માળાઓ લાવ્યા છે. આપણે કોઈથી સાંભળ્યું ના હોય એવી માળાઓ એ સંતો લાવ્યા છે. ગોપાળન સ્વામીએ ચંદન ચર્ચ્યું, એમાં ભાત પાડીને ઝીણા કંકુના ચાંદલા કર્યા. ચંદન ચર્ચીને પાછી એમાં ભાત પાડી, એમ થોડી ડિઝાઇન કરી અને પછી એમાં કંકુના ચાંદલા કર્યા. પછી છાતીમાં ચંદન ચર્ચ્યું અને માથે ઝીણા ઝીણા ચાંદલા કર્યા. છાતીમાં ચંદન ચર્ચ્યું, ઉપર ઝીણા 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 લાલ આમ ચાંદલા એટલા સરસ કર્યા
અને એની શોભા એટલી સરસ લાગે એવું કર્યું. પાછું લપેડા નહીં, સમજ્યા? ઘણા તો આપણે તો લપેડા કરીએ, અર્ચા કરવાની હોય ને સંતોને, તે આમ 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 બે આંગળી લે, આ બે આંગળી લે, આવી એક ટૂંકી ને એક મોટી, એટલે પછી આમ કરીને આમ આમ ઘસે ને આંગળી, તે આખો આમ લપેડા જાને આમ સ્લેપ મારતા હોય, પ્લાસ્ટર મારતા હોય એવી રીતે કરે. અર્ચા કરતાં પણ શીખવું જોઈએ, ના આવડે તો ખાલી ચાંદલો કરી દેવો, ચાંદલો કરતાંય શીખવું જોઈએ. કંકુનો ચાંદલો કરતાં પણ શીખવું જોઈએ. કંકુનો ચાંદલો પણ કંકુમાં હાથ બોળીને, જો કોરું કંકુ હોય ને તો જાજો હાથ જ નહીં બોળવાનો, ખાલી આમ ટચ કરી આમ બસ ચાંદલા આગળ આંગળી ધરી દેવાની સંતોના, કે ભાવનાથી ચાંદલો થઈ ગયો. પણ ઘણા તો શું કરે, આમ કંકુની અંદર આંગળી બોળીને આમ આખી આંગળીએ કંકુ ઘસે, કારણ કે કોરું હોય એટલે એને ચોટે જ નહીં, આંગળી કોરી કંકુ કોરું, બે કોરે કોરા ભેગા થયા. અને પછી એવું કરે એ આમ, એટલે આમ કંકુને છે ને પકડવાની મહેનત કરે આંગળીમાં. આ બધું અમારે બધું આ બધું જોવાનું થાય ને અને અનુભવવાનું થાય. પછી કંકુ હાથમાં આવે જ નહીં, કારણ કે આંગળી કોરીને કંકુ કોરું, એટલે પછી એવું કરે આમ સેજ અંગૂઠો ઉડાડીને સેજ ચપટીક જેવું કંકુ લે, અને પછી આમ સંતોને ચાંદલો કરે. એ સંતોને જે ચાંદલો કરે ને તે કંકુ એના ચાંદલા સંતોના નાક પર થાય. ક્યાં થાય? નાક ઉપર. નાક આખું લાલ લાલ થાય અને સંતોના ધોતિયા લાલ લાલ થાય. એટલી જોરદાર પૂજા કરે ને કે એની પૂજા કર્યા પછી સંતોને બાથરૂમમાં પૂજા કરવા જવું પડે 15-20 મિનિટ તો. ને આ કપડાને કઈ જગ્યાએ કંકુ પડ્યું છે, એના ડાગા ના પડે, એને પાછા ધોવા પડે. આવી રીતે પૂજા, કારણ કે ઘણીક વખત આપણે બસ ખાલી જોઈ અને ગેટે કી ચાલની જેમ આમ હાલ્યા જઈએ, ગેટાનું ચાલ, ગેટું હાલે જ પાછળ બીજું બીજું ત્રીજું. પણ કોઈકે સરસ રીતે પૂજા કરી હોય એ આપણે કોઈ દી જોઈએ જ ના હોય, અનુભવી જ ના હોય, અને એના કારણે એવું થાય. ઘણા ચાંદલો કરે ને તો એવું વિચારે, એક ચાંદલો હોય એટલે એની પર નહીં કરવાનો, બીજી જગ્યાએ કરવાનો, એટલે બીજી જગ્યાએ કરે, ઉપર કરે, નીચે કરે, આજુબાજુમાં કરે, એટલે બધી બાજુ પર ભાત પાડે તો વાંધો નહીં, ભાત ના પડે, કંઈક બીજું જ પડે અંદર, એવું થાય. એટલે પૂજન કરવાના વિવેકોને બહુ શીખવા અને બહુ પ્રેમથી અને ભાવનાત્મક પૂજા કરવી, ભાવથી પૂજા કરવી. કારણ કે આપણે 200 વ્યક્તિ પૂજા કરતા હોય કોઈ સદગુરુ સંતની કે કોઈ સંતોની કે કોઈ ભક્તોની, તો હવે 200-250 જણ પૂજા કરે અને બધા જ લપેડા કરે તો જાય ક્યાં ઓલાનું કપાળ. પણ ત્યારે ભાવનાથી કંકુમામ સેજ હાથ બોળીને સેજ સેજ એટલે એકદમ સેજ, એક સોયની અણી મુકાય ને એટલું જ સેજ તમારો ભાવ આવી ગયો, આગળ દર્શન કરીને આગળ. પાછું એ જે કંકુવાળો હાથ હોય ને એ જ પાછો ક્યાં આવે? સ્વામીના ધોતિયા આવે, જય સ્વામિનારાયણ. સ્વામીના ધોતિયા લૂછાતો જાય, સ્વામીના પગે લૂછાતો જાય, સ્વામી બેઠા હોય ગાદી પર લૂછાતો જાય, ને પછી આગળ ભગત. બધું તેરા તુજકો અર્પણ, બધી પૂજા, પૂજાનો એક પૂજાનો કનિકો મારી ભાગ ના આવવો જોઈએ, એમ બધું સ્વામીને અર્પણ. એ સ્વામીને ગાદી ધોવાની, ધોતી ધોવાનું, પગે ધોવાનો, નાકે ધોવાનું, કપાળે ધોવાનું, બોલો આટલી સરસ પૂજા થાય. એટલે આ બધા વિવેક હું આવું વારે વારે કહું છું, મને ખબર છે તમને થાય કે સ્વામી આ વર્ણન ઘણી વખત કરે છે, તો સ્વામી ભૂલી જતા હશે કે મેં આગળ કીધું. ના, હું નથી ભૂલતો, હું ભૂલતો, મને બધું યાદ છે કે મેં આગળ આટલી આટલી વાર કીધેલું છે, મહિના પહેલાં કીધું છે, 15 દિવસ પહેલાં કીધું છે, હરિચરણ સાગરની આ કથામાં કીધું છે. પણ હું એટલે કહી રાખું છું કે જ્યાં સુધી 100% રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કહેતી રાખીશ. પછી જ્યારે એવી ખબર પડી જશે કે હવે 100% સુધારો થઈ ગયો છે ત્યારે નહીં કહી. હવે આમાં એવું થાય ઘણી વખત કે તમે સાંભળવાવાળા હો ને એને સુધરે સુધારો થઈ ગયો હોય, પણ જે બીજા આવવાવાળા છે એને રેગ્યુલર સાંભળવાનું જ ના હોય કથા, એટલે એને તો સુધારો થવાનો જ નહીં. એટલે એ સાંભળવાનું કોને? તમે જે સાંભળો છો એને સાંભળ્યા કરવાનું આ વાત. અને કોઈક દિવસ કોકને જોવો તો આમ ઇન્કવાયરી કરીને જોયા કરવાનું કે ભાઈ તમારે લીધે આ સ્વામીને કેટલી વાર અમને સંભળાવવું પડે છે, એમ જોવું અને એને કહેવું કે આવી રીતે કરાય, ક્યારેક કથા સાંભળો કે આ ભાગની, એમ કહેવું. એટલે પૂજા કરવી, પણ પૂજા પૂજાની રીતે કરવી. છાતીમાં પછી ચંદન ચર્ચ્યું, એમાં ઝીણા ઝીણા ચાંદલા કર્યા ગોપાળન સ્વામીએ. સ્વામીને ડિઝાઇન હારી આવડતી હતી, સ્વામીને વાતોની ડિઝાઇનય જબરી છે, કારણ શરીર ભાંગી નાખે એવી ડિઝાઇન છે, અને સ્વામી આમાંય ડિઝાઇન સરસ કરે છે. ભુજાને વિશે ચંદન ચર્ચ્યું, તેમાં પણ
તેવા ચાંદલા કર્યા. ત્યારે મહારાજે ખેસ પહેર્યો હતો તે લગારે કૂંચો કર્યો એટલે સ્વામીએ સાથળને વિશે તથા ઢીંચનથી હેઠે સુધી ચંદન ચર્ચીને કુમકુમના ઝીણા ઝીણા બિંદુ મેલ્યા. બોલો કેટલી સરસ પૂજા કરી. સાથળ ઉપર બધે ચંદન, એની પર ઝીણા 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 કંકુના ચાંદલા એટલા સરસ રીતે કર્યા. પછી મહારાજની મૂર્તિ સારી પેઠે નિરખી અને મોગરાના હાર છાતી ભરાઈ ગઈ એટલા પહેરાવ્યા. આખી છાતી ભરાઈ ગઈ એટલા મોગરાના હાર, બે બાજુબંધ પહેરાવ્યા, બે હાથે બે પોંચીઓ ધરાવી અને મહારાજની આરતી ઉતારી. પછી બીજા સાધુએ મહારાજને હાર પહેરાવ્યા અને તે સમયે મહારાજની મૂર્તિની શોભા બહુ સારી થઈ એટલે બધાના નાડી પ્રાણ તણાઈ ગયા. આ હરિચરિત્ર ચિંતામણી છે એના બીજા ભાગમાં 158 નંબરનું ચરિત્ર છે. એવી રીતે મહારાજની પૂજા થઈ, આવી રીતે મહારાજની પૂજા થતી અને આવી રીતે મહારાજની પૂજા માનસી પૂજા બહુ પ્રેમથી બહુ ભાવથી અતિ ગદગદ કંઠે થઈને કરવી તો મહારાજે પૂજાને અંગીકાર કરેલું સુખ આવે. સણના કાપડને વાગાંબરને બધું મહારાજા કેડથી નીચે અને ગોઠણથી ઉપર સુધીના આવા નાના નાના ટુકડાના વસ્ત્રો પહેરાય એવું મહારાજ પહેરતા એ સ્વામી કે મેં જોયા છે. ગોદડી ચાદર ચોફાડે ભૂદર ભાડ્યા છે, દીદા દર્શન દયાળે ભૂદર ભાડ્યા છે, ખેસ ધોતી પોતી પેરી ભૂદર ભાડ્યા છે, ગુડે રેટે ફેટે લેરી ભૂદર ભાડ્યા છે, સુરવાડ ગુડકી જામે ભૂદર ભાડ્યા છે, જોઈ અંગર કે દુખવામે ભૂદર ભાડ્યા છે, પેરી આંગી અંગે વાલે ભૂદર ભાડ્યા છે, કસી કમર દુસાલે ભૂદર ભાડ્યા છે. ગોદડી ચાદર ચોફાડ એના એ ઓઢીને ભગવાને દર્શન આપ્યા હોય આવા ઘણી વખત સ્વામી કે મેં દર્શન કર્યા છે. ખેસ પહેરતા, ધોતી પહેરતા, રેંટો ગૂંડો, રેંટો એટલે કમરે રેંટો બંધાય એવો રેંટો બાંધતા, ફેટો બાંધતા, સુરવાળ ચોરની એ પહેરતા મેં મહારાજને જોયા છે, જામો પહેરીને મહારાજને જોયા છે, અંગરખી પહેરીને મહારાજને જોયા છે, કસુવાળી કફની એને કહેવાય આંગી, એ કસુવાળી કફની એટલે ઉપર અહીં પહેરે દોરીથી બાંધે એવી કફની પહેરતા પણ મહારાજને જોયા છે, અને કસી કમર દુશાલે ભૂદર ભાડ્યા છે. સ્વામી કે મેં આવી રીતે ભગવાનને જોયા છે. ભગવાનને ભગવાનના ભક્તો બહુ પ્રકારના નવા નવા વાઘાઓ, નવા નવા વસ્ત્રો અને આવું બધું ભગવાનને અર્પણ કરતા. એકવાર શ્રીજી મહારાજ સવારની અંદર પોતાનો નિત્યવિધિ કરીને બેઠા હતા અને ત્યારે લાડુબાએ વસ્ત્રની પોટલી મયારામ ભટ્ટને આપી, એટલે મયારામ ભટ્ટ એ પોટલી કાખમાં ગાલીને મહારાજ પાસે જઈને ઊભા રહ્યા. મહારાજે પૂછ્યું, ભટ્ટજી આ તમારી કાખમાં શું છે? ત્યારે ભટ્ટજી કે, હે મહારાજ, આ તો તમારે પહેરવાના વસ્ત્ર છે. પછી મહારાજને એ વસ્ત્ર પહેરવા આપ્યા અને સર્વે હરિભક્તો ચંદનના કુંડા ભરીને, કોઈ ડબરા ભરીને ને પુષ્પના હાર આદિ પૂજા કર્યાનો સામાન લઈને તૈયાર થઈને બેસી રહ્યા હતા. ચંદનના કુંડા ભરી ભરીને બેઠા હતા, બોલો આખા હરિભક્તો. પછી મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, આજ શી તિથિ છે, આજ આપણે શું કરવું છે? ત્યારે મયારામ વિપ્રે માથામાંથી ટીપનું કાઢીને જોયું અને કહ્યું, મહારાજ આ તો દીપોત્સવનો દિવસ છે, તે સર્વે હરિભક્ત પૂજા કરવા સારું તૈયાર થઈ રહ્યા છે અને ગ્રામ્ય વિષયનો ત્યાગ કરીને તમારી પૂજા કરવાની ઈચ્છે છે અને લોક તો ગ્રામ્ય વિષય જે સારા ભોજન જમવા, દિવાળીમાં શું જમે? સારા ભોજન, મઠિયા ફાફડા જમો, દિવાળી આવી બસ એ જમીન લેર કરો. ગામડાઓમાં દિવાળી આવે, કોઈ દિવસ સૂર્યનો પુત્ર હોય, બાપ પહેલાં આવે ને દીકરો મોડો જાય એવો જ હોય સૂર્યપુત્ર, સૂર્યવંશી, સૂર્ય આવે આકાશમાં
ત્યાર પછી જ દીકરો ઉઠે અને ખરેખરો બાપ 12 વાગે તપે ને ત્યારે જ દીકરો ઉઠે, પાછો વહેલો ન ઉઠી જાય. 12 વાગે ખરેખરા બાપ ડ્યુટીએ ચડ્યા હોય જોબ ઉપર સૂર્યનારાયણ, ત્યારે અહીં દીકરો ઉઠે એ સૂર્યપુત્ર કહેવાય 12 વાગે. પણ બેસતું વર્ષ હોય ને ત્યારે 4 વાગ્યાનો ઇન્સર્ટ પહેરીને સ્પોર્ટના બૂટ પહેરીને ફરતો હોય ગામમાં, 6 વાગે તો લોકોને ઘેર મઠિયા ખાવા જતો રહે. સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક, કે જો વર્ષમાં એકવાર સુધર્યો, વર્ષમાં એકવાર સુધર્યો. તે દી હવારમાં વહેલો ઉઠીને મંદિરે જઈ આવે, મંદિર પગે લાગી આવે કે આજે તો નવું વર્ષ એટલે મંદિર જવું જ પડે આંટો મારવા. હવારમાં સૌથી પહેલાં ન્યા જઈ આવે અને પછી એ તમારે ફરતા હોય બધે, આજે તો આને ઘેર જવાનું છે, આજે તો આને ઘેર, ઘેર ઘેર બધે આમ ડીશો ભરેલી હોય એવું હોય ને દાદા, ચેવડો ને સેવ ને મઠિયા ને મિષ્ટાન ને ફરસાન ને બસ જે આવે ડીશ ખોલીને ખાય, થોડું ઘણું ખાવાનું, ઘેર ઘેર પેટ ભરવાનું, એનું નામ બેસતું વર્ષ. ઘેર ઘેર પેટ ભરી આવવાનું, ઘેર ઘેર જઈ આવવાનું, એનું નામ બેસતું વર્ષ. ભાગ્યશાળી તો એ છે કે જેને નવા વર્ષને દિવાળીના દિવસોની અંદર અહીંયા આગળ આવા લોયાધામ પીવડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર જેની દિવાળી જાય એ ભાગ્યશાળી કહેવાય. બેસતા વર્ષના દિવસે મહારાજની મહાપૂજા થાય એમાં જે બેસે એ ભાગ્યશાળી કહેવાય. ઇન્ડિયામાં ભારતમાં હોય ને ત્યાં લોયાની અંદર જ્યાં બ્રહ્મસત્ર થાય ને ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ્યાં બિરાજતા હોય એના દર્શન થાય બેસતા વર્ષે દિવાળીએ, એ એની દિવાળીને બેસતું વર્ષ સાચું કહેવાય. આવા બાકીના બેસતા વર્ષ મેં આગળ કીધા ને એવા તો કેટલાય કાઢી નાખે ને કેટલાય ના જાય છે આ પૃથ્વી પર. કેટલાક ધૂળ થઈ ગયા ને કેટલાક રાખ થઈ ગયા, કેટલાક ડટાઈ ગયા ને કેટલાક બળી ગયા, એનાથી કાંઈ થયું નથી, કશોય ફાયદો નથી. પણ દિવાળી બેસતું વર્ષ આવું થાય, ભગવાનની પૂજા થાય, ભગવાનના સંતની પૂજા થાય, કથા વાર્તા સંભળાય, ભજન ભક્તિ થાય, એ જ આપણી તો દિવાળી છે. મારે તો દિન દિન દિવાળી માટે એ દિવાળી છે. એટલે દિવાળીના ઉત્સવમાં અવાય અને દિવાળીને પાછી લઈ જવી હોય તો ડિસેમ્બરમાં ગુરુજી આવે ને ત્યારે દિવાળી થાય, એ દિવાળી. આપણે તો જ્યારે ભગવાનના સંત પધારે એ દિવાળી. આ દિવાળીમાં ના આવી શકીએ તો એ દિવાળીમાં તો ચોક્કસ આવવાનું, એ દિવાળીને પ્રદાન રાખવાની. મોટા પુરુષના દર્શન, પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન અને સમાગમ બધું જ થાય. આપણા ભક્તો તો આવું કરે જ છે અને કરવું જોઈએ. આવતા વર્ષે પંચાબદી મહોત્સવ આવે છે, આપણી સાચી દિવાળી, હાથે હાથ 8-8 દિવસની રજાનું બધું સેટિંગ અત્યારથી થઈ જાય અને સેવામાં, કથા વાર્તામાં, દર્શનમાં પહેલેથી પહોંચી જઈએ, એ આપણી સાચી દિવાળી. આજ તો દીપોત્સવનો દિવસ છે મારા, સર્વે હરિભક્તો પૂજા કરવા સારું તૈયાર થઈ રહ્યા છે ને ગ્રામ્ય વિષયનો ત્યાગ કરીને તમારી પૂજા કરવા ઈચ્છે છે. સારા વસ્ત્ર પહેરવા એવા વિષય ભોગવે છે અને સારા ભોજન જમવા અને સારા વસ્ત્ર પહેરવા એવા વિષય ભોગવે છે ને આ તો દિવ્ય અને અમાયિક વિષય જે સાક્ષાત તમારી સેવા તેને ઈચ્છે છે. લોકો તો જગતમાં સારા કપડાં પહેરવા અને સારું ખાવું આને દિવાળી કહે છે. આ લોકો તો તમારી પૂજા કરવી એને દિવાળી કહે છે. તમે કહેશો શું એ ગ્રામ્ય વિષય નથી ભોગવતા? તો ત્યાં કહીએ જો ગ્રામ્ય વિષય ભોગવતા હોય તો પોતાના ઘર મૂકીને 5 મહિનાની વાટે કેટલાક આવ્યા છે, વિચારો તો ખરા. હા હા હા, 5 મહિનાની વાટે કેટલાક આવ્યા છે કહેતા એ પોતાના ગામથી નીકળ્યા છે એને 5 મહિના જે અહીં ગઢપુર પહોંચે થયા છે. કેટલાક 4 મહિના ને કેટલાક 3 મહિનાની વાટે આવ્યા છે. આપણે શું સત્સંગ કરીએ થોડી કલ્પના કરો, થોડો વિચાર કરીએ. હું તમે બે, અમે ત્યાગીના જીવનનો વિચાર કરીએ અને તમે એ ગ્રહસ્થના જીવનનો વિચાર કરો જે 5 મહિના પોતાના ગામ છોડીને એક ચંદનનું કુંડલું લઈ મારા મહારાજની પૂજા દિવાળીએ કરવી છે. કઈ જગ્યાએ કયા રાજ્યમાંથી નીકળ્યા હશે, કઈ કઈ જગ્યાએ ભારતના ખૂણે ખૂણાથી નીકળ્યા છે, 5 મહિના થાય ક્યારે, 5 મહિના ક્યારે થાય, ગઢપુર સુધી આવતા 5 મહિના થાય એ દેશ કેટલો દૂર હોય. માણસ રોજ રોજ જો ચાલે ને તો 10 કિલોમીટર તો ચાલી નાખે કે નહીં, ઓછામાં ઓછું 10-12 કિલોમીટર તો આરામથી ચાલી નાખે. તો કેટલે દૂરથી આવતા હશે, 1500 ને 2000 કિલોમીટર દૂરથી આવતા હોય ત્યારે એને આટલો વાર લાગે. એટલે દૂરથી શ્રીજી મહારાજની પૂજા કરવા 5 મહિના આવતા થયા અને પૂજા કરીને પાછા જાય તો કેટલા મહિના થાય, 1 વર્ષ પૂરું થઈ જાય.
આ ચરિત્ર હું વચ્ચે એટલા માટે પ્રસંગોપાત સંભળાવું છું કે આ લીલા ચિંતામણી છે, આમાં લીલાઓ જ ગાવાની છે, બીજું કંઈ છે નહીં. તો લીલાઓ ગાવાની છે પણ જેનાથી આપણને સમજાય કે ભક્તોની શ્રદ્ધા કેટલી. આપણે તો ઉત્સવના 5 દિવસ ખાલી આવવાનું હોય, 7 દિવસની રજા લેવાની હોય, એ ખાલી પ્લેનમાં બેહીને 2 જ કલાક આમ બસ અહીંથી કૂદકો માર્યો નામ છે, કંઈ જાજુ છે 5 મહિનાનો કે છે 2 મહિનાનો? જેટલું રહે છે એટલું આપણી આળસ અને પ્રમાદના કારણે રહે છે. આપણે આયોજન કરવું હોય તો બધું જ થઈ શકે, બધું જ થઈ શકે. કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે મારાથી આ નથી થઈ શકે, એવું ખબર નહીં, મને આમ થાય છે આમ થાય, બધું જ થઈ શકે. કારણ કે અચાનક ગમે તે થાય છે તો બધું આયોજન થઈ જાય છે કે નહીં? પગ ભાંગી ગયો હોય તો 1 મહિનો ઘેર રહેવાનું આયોજન થઈ જાય? થઈ જાય. વેવાઈને ત્યાં લગ્ન આવે, ખાડાને ત્યાં લગ્ન આવે, અચાનક ઇન્ડિયામાં લગ્ન લીધા હોય અને 2 જ દિવસમાં તાત્કાલિક ટિકિટ કરીને નીકળવાનું હોય તો જતું રહેવાય છે કે નહીં? કોઈ અટક્યો નથી, અમે તો કોઈ જોયા નથી કે અટક્યા હોય કે 2 દિવસમાં લગ્ન છે. અહીં તાત્કાલિક કહેવા આવે કે સ્વામી બસ જઉં છું હવે 2 દિવસમાં. કેમ ભગત, તમારું તો કંઈ જવાનું નક્કી નહોતું? આ જોવો ને, હાડાન દીકરાનું લગ્ન અચાનક લીધું છે, બરાબર, ઉપડો ઉપડો. કેટલા દિવસ રોકાવાના છો? બસ 10-12-15 દિવસ તો રોકાશો ને પછી તરત પાછા. 10-12-15 દિવસ હવે જઈએ જ છે તો પછી બધું આયોજન થઈ ગયું. પણ સ્વામીએ કીધું હોય કે હાલો ઇન્ડિયા, શિબિર છે, સત્સંગ છે, હાલો અઠવાડિયું. અરે બહુ અઘરું પડે સ્વામી, આ તો બધું કઠણ છે યાર, તરત કઠણ થઈ જાય. અને વેવાઈના દીકરાનું તરત તરત સહેલું થઈ જાય. કારણ શું? એનું કારણ શું? ઓલું કઠણ છે ને ઓલું તરત સરળ, એની અંદર કોઈ વિચાર નહીં, કાંઈ નહીં. 2 દિવસની તાત્કાલિક ટિકિટ લે કેટલી મોંઘી પડે, સ્વામી તો 6 મહિના મોર કહેતા હોય, આ 2 દાડા અગાઉ કે, અને તોય હાલતું થઈ જવાય. આનું કારણ એટલું જ છે, વ્યવહારનું પ્રધાનપણું છે, સત્સંગનું પ્રધાનપણું નથી. અથવા તો એવો વિચાર થાય કે વ્યવહારમાં તો 1 જ વાર જવાનું હોય છે, સત્સંગની અંદર તો સ્વામી તો રોજના, અને વ્યવહારમાં કેટલી વાર જવાનું છે? 1 વાર જ જવાનું છે. હાડાને ત્યાં છોકરાને લગ્ન, 1 કે 2 છોકરા 2 વખત આવે, અને સ્વામીને તો 6 વારે જ જવાનું હોય કે અહીં જવું છે, અહીં જવું છે, અહીં જવું છે. તો આપણે તો એના એ જ ઘણા હરિભક્તોની હૃદયની વ્યથા પહોંચી જાય હા અમારા સુધી કે હું સ્વામીને આપણા સિવાય કોઈ દેખાતું જ નથી. આપણે જ સેવામાં હોય તો આપણે, ભજનમાં હોય તો આપણે, કંઈ જવું હોય તો આપણે, તો આપણે જ, આપણા સિવાય કોઈ દેખાતું જ નહીં હોય સંતોને. ભાઈ તમારા સિવાય કોઈ નથી દેખાતું, તમારું જ રૂડું કરી દેવું છે. હવે આ જન્મે તમને હાવ સંસારમાંથી લુખા કરીને ભગવાનમાં જ આવે આ સાધુને જોડી દેવા છે, એટલે તમારા સિવાય દેખાય એવું જ નથી. શું કરે, ભૂત વળગ્યા નથી છોડતા, ભૂત છે બધે, વળગી ગયા છે, શું કરો, ના છોડે. પણ સત્સંગને પ્રધાનને વ્યવહારને ગૌણ કરીએ તો ભગવાન રાજી થાય, તો ભગવાન રાજી થાય. કરવું જ છે, મારે કરવું જ છે, નક્કી કરીએ. સત્સંગ સંબંધિત કોઈ પણ કાર્ય હોય મારે કરવું જ છે, જો આપણી દ્રઢતા હશે ને અને આપણે કરવા જશું ને, ભગવાન મદદ કરશે. હજુ આજ દિવસ સુધી કોઈની લાજ ગઈ હોય કે આજ દિવસ સુધી કોઈને નુકસાન થયું હોય એવું થયું નથી, થયું નથી. માટે આ ભક્તોનો વિચાર કરો, મયારામ ભટ્ટ કે મહારાજ કેટલાક 5 મહિના, કેટલાક 4 મહિના ને કેટલાક 3 મહિનાની વાટે આવ્યા છે. મેં તો આ વાંચ્યું ને ત્યારે ચક્કર આવી ગયા કે ઓહો, 5 મહિના એટલે 1 વર્ષ થાય. 1 વર્ષ પાછા જતા, બોલો, સ્ત્રી છોકરા બધાય ત્યાં ગામડે હોય, આખો પરિવાર તો આવ્યો ના હોય, કોઈનો ત્યાં બીમાર પડ્યો, મરણ પ્રસંગ જીવતો છે, શું છે, કેમ છે, ફોન બોન કાંઈ નહોતા, વોટ્સએપ નહોતા. અત્યારે તો તમે તો સત્સંગ સભામાં બેઠા હોય ને ચાલતું હોય, સત્સંગ સભામાં બેઠા હોય, અહીં ત્યાગ વૈરાગની વાતો થતી હોય, અમને લાગે કે ઓહો આ ભક્તો જો સભામાં કહેવાય, એક ચિત્તે સાંભળે, પણ ખોળામાં મોબાઈલ મૂક્યો હોય, ખોળામાં મોબાઈલ હોય, પછી આમ છે ને ઝેર નીચે જોઈને આમ 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 જોતા હોય, પાછા આમ 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 આંગળી ફરતી હોય, એવું અંદર જોવે, પાછા મેસેજ લખે કે અત્યારે અહીં છું, આમ છું, તેમ છું, આ લઈ લો, આટલું આ કરી દો, ને ધંધો કરી નાખ્યો હોય અમારી સભામાં,
જ્યાં જગતને ખોટું કરવાની વાતો થતી હોય ને એ સભામાં બેઠા બેઠા એને આખો બિઝનેસ કરી નાખ્યો હોય. બોલો, અમે બિઝનેસને ખોટો કરતા હોય ને તો એને બિઝનેસ આખો કરી નાખ્યો હોય અંદર વોટ્સએપમાં. આવી એ વાટે આવતો હોય તો એમને આવે ખરો? આ તો 5 મહિના ત્યાંથી હાલતા આવે ને તો ભગવાનના ભજન સિવાય બીજું કંઈક એની પાસે હોય જ નહીં. એક સંકલ્પો ભગવાન સંબંધી જઈશ ને મહારાજને ચંદન ચર્ચીશ ને મહારાજની પૂજા કરીશ ને મોટો લાભ લઈશ, આ સિવાય બીજી વાતો જ ના હોય. કારણ શું? કશું હતું જ નહીં. અત્યારે તો ક્યાંથી પરવારે નહીં, તે વોટ્સએપ ને ફેસબુક ને કેટલી બુકો નીકળી ગઈ છે. એમાંથી હજુ અટક્યું હતું વિડીયો કોલ. મોઢાઈ જોઈ લો, પહેલાં વાત થતી હતી, પછી અચાનક વાત થતી હતી, અચાનક મેસેજો આવતા હતા. એવું એપ નીકળ્યું આવે, એમાંથી એવા એપ નીકળ્યા મોઢા જ જોઈને વાત કરો. કોઈ દી ભૂલાય જ નહીં એકાબીજાને, મરતા હોથી દુનિયાના છેડે જાવ તોય ના ભૂલાય. હા, એ વિડીયો કોલથી મહારાજના દર્શન થાય, ગુરુજી જેવા મોટા સાધુના દર્શન થાય, સાધુના કે હરિભગતના દર્શન થાય, બહુ સારું છે. એવો ઉપયોગ કરે છે ભગવાનના ભક્તો. પણ જગતમાંથી પાછું વળવું એ આ ભક્તો પાસેથી શીખવા જેવું છે. અને જગત ગૌણ નહોતું ત્યારે ભગવાન એની પર રાજી થાય. ત્યારે શ્રીજી મહારાજ કહે, ત્યારે પૂજા તો ભલે કરે પણ બકોર ના કરવો, અવાજ ના કરતા પૂજા કરતા કરતા. એક ગામના કરીને જાય પછી બીજા ગામના આવે એવી રીતે સમજાવો. ત્યારે મયારામ ભટ્ટે કહ્યું, એ હરિભક્તો આવો અને પોતપોતાના ગામના ભેળા થઈને પૂજા કરો, કોઈ ડખો કરશો માં, બહુ અવાજ ના કરતા, બકોર ના કરતા. પછી કેટલાક હરિભક્તો મધ્યપ્રદેશના હતા, કેટલાક મથુરા દેશના હતા, કેટલાક ઉગમની દિશના દેશોના, કેટલાક અગ્નિ ખૂણામાં જે દેશ તેના, કેટલાક દક્ષિણ દિશામાં જે દેશ તેના, અને કેટલાક નૈઋત્ય ખૂણામાં જે દેશ તેમાં રહેનારા, અને કેટલાક તો પશ્ચિમ દેશમાં, અને કેટલાક વાયુ ખૂણાના, કેટલાક ઉત્તર દિશામાં જે દેશ તેના, અને કેટલાક તો ઈશાન ખૂણાના, એ આદિ સર્વે દેશના હરિભક્તો તે પોતપોતાના દેશના ગામના ભેળા થઈને શ્રીજી મહારાજની પૂજા કરતા હતા. આટલા ગામડાઓ, 5 મહિના દૂર જે ગામડાઓ હતા, એ ગામડાઓમાં સત્સંગ ક્યારે જળવાતો હશે? ન્યા સુધી સાધુ વિચરણ કરવા જતા. સાધુઓ પણ મહારાજથી દૂર જતા ને તો 5-5 વર્ષ તો મહારાજને ભેગા જ નહોતા થતા. 10-10 વર્ષ કેટલાક સાધુ તો એકવાર દીક્ષા આપી, કપડું મહારાજે ઓઢાડ્યું, ગયા તે ગયા, ધામમાં જતા રહ્યા. પાછા બીજી વખત શ્રીજી મહારાજને સીધા ધામમાં જ મળ્યા. મનુષ્ય આ કરે, આ પૃથ્વી પર ભેગા જ નથી થયા. બોલો, એનું સમર્પણ, એની નિષ્ઠા, એનું ભગવાન માટે કરી છૂટવાની આમ તમન્ના કેટલી હશે ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય આજે પાયામાં ગયો છે. આ સંપ્રદાય આજે પાતાળ સુધી આના પાયા જતા રહ્યા છે ને, એની પાછળ આ પરમહંસોના હરિભક્તોના લોહી છે, એની નિષ્ઠા ને એના સમર્પણ છે, એના સમર્પણ છે. આજે ટેકનોલોજીથી આપણે દુનિયાના છેડે ગમે તે પહોંચાડતા હોઈએ, પણ એના પાયાની અંદર રહેલી આ ઇમારત છે, આ લોકોએ પોતાના લોહી રેડ્યા છે, એની ઉપર આજે આ ટેકનોલોજી કામ કરે છે. નહીં તો આ ટેકનોલોજી હોત પણ આ લોકોએ આવા લોહી રેડ્યા જ ના હોત તો હું તમે શું કરત? ટેકનોલોજીને ભેગા ક્યાંય આપણે એની ભેગા રાખ થઈ ગયા હોત, કાંઈ મળત નહીં. દાખલો તો આમનો છે, દાખલો એને કર્યો છે. આજે થાય છે, કરીએ છે, બધું સારું જ છે, ખોટું નથી, હું એને ખોટું નથી કહેતો, એની કોઈ કિંમત નથી કરવાવાળાની એવું પણ નથી કહેતો. હું એ કહેવા માગું છું કે આજે જે કાંઈ થઈ રહ્યું છે, જ્યાંથી થઈ રહ્યું છે, આપણાથી થતું હોય, બીજેથી થતું હોય, પણ આ સંતોનું સમર્પણ, આ ભક્તોનું સમર્પણ, એની જે નિષ્ઠા, એની જે શ્રીજી મહારાજ પ્રત્યેની એક ઓગળી જવું ને શ્રીજી મહારાજ માટે બસ આખું અખંડ સમર્પિત થઈ જવું, આવી જ એની જે ખેવના, એની ઉપર આ સંપ્રદાય ઊભો છે. એ બધાને ક્યારેક તો યાદ કરવા જોઈએ આપણે, એવી રીતે યાદ કરવા જોઈએ કે આવા મહાન સંતો ભક્તો જો આ સત્સંગમાં ન હોત તો શ્રીજી મહારાજ કેવી રીતે આ સત્સંગમાં ટક્યા હોત? મુક્તાનંદ સ્વામી ન હોત કેવી રીતે ટક્યા હોત? આ સત્સંગ કેવી રીતે આટલો ફૂલ્યો ફાલ્યો હોત? ત્યાર પછીના વચ્ચેના ગાળાના મોટા મોટા સંતો માથે પોટલા મૂકીને ફર્યા છે, ગાળામાં ફર્યા છે. પૂજ્યપાદ ગુરુજી એ યુગ જોયો છે થોડો ઘણો. પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સંતો ટ્રકોમાં ફર્યા છે, ટેમ્પામાં ફર્યા છે, એમાં ફર્યા છે, ચાલતાય ગયા છે, ગાડાઓમાં ગયા છે પોતાના સદગુરુ સાથે. એ બધો યુગ, એ બધા સદગુરુ સંતો ભક્તો, એ સમયના હરિભક્તો ગાડાઓ લઈને સંતોને એક ગામથી બીજે ગામ મૂકવા જતા. આજથી હજુ અમુક વર્ષો પહેલાં જ
ગાડાઓ લઈને જોડીને દસ દસ દિવસ સંતોની સેવામાં રહેતા, એવા હરિભક્તોના સમર્પણ એની ઉપર આ બધું ચાલુ થયું છે. આજે આપણે ભલે પ્લેનમાં ફરીને આમ ફટફટ સત્સંગ બધું થઈ જાય છે, આજે આપણે આ ભલે લાઈવ કેમેરા ગોઠવીને સત્સંગ થઈ જાય છે આખી દુનિયામાં, પણ એ સંતો ભક્તોએ બહુ જ સત્સંગને જાળવવા મહેનત કરી છે, બહુ મહેનત કરી છે. એને રોજ વંદન કરતા રહેવું, રોજ હૃદયથી વંદન કરવા, રડતા હૃદયે વંદન કરવા. કહો હો તમારો શું દાખલો છે, તમે શું અમારા માટે કર્યું છે? જો તમે આ ના કર્યું હોત તો અમે અમે અમને આ જે મળ્યું છે અથવા તો અમે કંઈક કરી શકીએ છીએ, કેવી રીતે કરી શક્યા હોત? એવી રીતે જે આપણા એ વડીલો છે, આપણા જે સંતો ભક્તો છે, આપણા સદગુરુ છે, એના ચરણોમાં રોજ એવી ભાવના વ્યક્ત કરી, અહોભાવ વ્યક્ત કરો, એ સાચું છે, એ સાચી રીત છે સત્સંગની. અને એ આપણને રોજ ને રોજ નવું નવું બળ આપે. આ તમે ગમે એવા ગૃહસ્થ આશ્રમમાં હરિભગત આળસી જતા હો, પણ તમે ખાલી એટલું જ વિચારો કે પહેલાં હરિભક્તો 5 મહિના આખો વ્યવહાર બંધ રાખીને નીકળતા હતા. એને કાંઈ સ્ટોર હોય કે બિઝનેસ એવું તો કાંઈ હતું નહીં. તમે તો સ્ટોર મૂકીને નીકળ્યા હો તો એ તમારા કેમેરા ચાલુ હોય, ભારતમાં જાઓ તો એ ફોનમાં કેમેરામાં જોઈ શકો, કોમ્પ્યુટરમાં જોઈ શકો કેટલો હિસાબ થયો, કેમ થયું, શું થયું, બધું જોઈ શકો. સભામાં બેઠા હોય તોય જોઈ શકો, તો ગમે ત્યાં જાઓ જોઈ શકો. તમે ગયા છો માનસરોવર, પણ માનસરોવર પર બેઠા બેઠાય વિડીયો કોલ થાય ઠેક, બોલો ને, દેવભૂમિમાંથી સીધી મનુષ્ય ભૂમિની અંદર વિડીયો કોલ થાય. હું જોતો હતો ને, આ બધા ભક્તો હતા તે બધું પેલા એપ ડાઉનલોડ કરે, આમ એનું ઉપર જ હોય, ચાલુ જોઈએ, કેમ છો, સારું છે, હરિભક્તોની કરતા હશે અને બરાબર છે. તમારે આ યુગ પ્રમાણે બધું રાખવું પડે, એ કંઈ ખોટું નથી, હું એને ખોટું નથી કહેતો, પણ આ હરિભક્તોને કાંઈ નહોતું. તો 5 મહિના કેવી રીતે આવી રીતે રહી શકતા હશે? ગ્રહસ્થ હતા, આ કોઈ ત્યાગી સાધુ નહોતા થઈ ગયા, સ્ત્રી છોકરા બધું હતું. તો એની પાસે હમણાં પાછા એક બે નહોતા, આખા ગામના ગામના ટોળે ટોળા આવતા હતા. એ કેવી સમજણને કેવો પ્રેમ હશે મહારાજમાં, બસ એવું વિચારવાનું. તમે એટલું જ વિચારો ને, ત્યાં 5 દિવસ તમને કોઈ સત્સંગનો પ્રોગ્રામ હોય ને, આવતા કાંઈ કઠણ પડે નહીં. વર્ષમાં 4 વખત આવવું હોય ને તો કાંઈ કઠણ પડે નહીં. એમ ના થાય જૂનમાં ગયો તો હવે જુલાઈમાં ના જવું, જુલાઈમાં ગયો તો ઓગસ્ટમાં ના જવું. આપણે તો એટલા બધા હજુ સત્સંગની અંદર છીછરા હોઈએ કે એવું વિચારીએ કે હમણાં શુક્રવારે ગુરુવાર હરિજયંતિ હતી ને શનિવારે એકાદશી આવી છે, તો હરિજયંતિએ તો મહાપૂજામાં ગયા હતા એટલે શનિવારે જવાય, ના જઈએ તો ચાલે, એટલું છીછરું આપણો સત્સંગનો હોય. ગઈકાલ શનિવારે તો ગયા હતા, આજે રવિવારે પાછી ફરી સભા છે હવારમાં, પણ આપણે ગઈકાલ ગયા હતા, શુક્રવાર ગયા હતા, ગુરુવાર ગયા હતા, બુધવારે ગયા હતા, એટલે આજે તો પછી કપડાં ધોશું. બોલો, સત્સંગને કપડાં ધોવામ કાઢી નાખીએ એટલો છીછરો સત્સંગ છે આપણો. ગણતરી આપણી એવી હોય, સોમવાર ગયો તો, મંગળવાર ગયો તો, બુધવાર ફરી પાછી એકાદશી આવી ગઈ, પછી પાછું પેલી સ્વાગત સભા ગોઠવી હતી, એટલે હવે આજે તો ક્યાં આપણી સમજણ. આપણે આટલું કરીએ છીએ છતાં પણ આપણી સમજણ આપણને લાગે બહુ કરીએ છીએ. ઘણી વખત સંતો કે અમારા ભક્તો બહુ સરસ, જો આ તે, એટલે આપણને લાગે કે આપણે બહુ કરી દઈએ છીએ, પણ એની સામે આપણે આમ જોઈએ તો એમ તમે અમને કહો, કહો સ્વામી તમે પણ કેટલું વિચરણ ને કેટલું ફરો છો ને કેટલું આ કરો છો ને કેટલે આટલું બધું કરો છો, પણ શું એ સંતો સામે અમે શું કર્યું? અમારે શું છે? પ્લેનમાં ઉતર્યા, ગાડી આવી, ગાડી લઈ ગઈ, ઘરમાં જે એને પથારીઓ તૈયાર, સોફા તૈયાર, રસોડું તૈયાર, ફ્રૂટ તૈયાર, બધું તૈયાર, શું દાખલો? શું એ સંતો જેટલો દાખલો? ક્યાં માથે પોટલું મૂકવાનું છે, કયું ઉપાડવાનું છે? કશું નથી, કાંઈ નથી. મા ઓન તમે જે કરીએ છે કશું કરતા નથી, ખાલી ફૂલ ઇન ફુગો થઈએ છીએ કે અમે બહુ કરીએ છીએ, કાંઈ કરતા નથી. આપણે શું કરીએ છીએ? કશું જ કરતા નથી. પણ આપણને ઘણી એક વખત આવા આગલા ચરિત્રો કોઈ દિવસ વિચારીએ નહીં ને, સમજીએ નહીં ને, સંભાળીએ નહીં ને, એટલે એવું લાગે કે બહુ કરીએ છીએ. કોક આપણને કે બહુ કરો છો તો આપણને થઈ જાય બહુ કરીએ છીએ, કાંઈ કરતા નથી, કશું કરતા નથી. આ વિચાર જો રહે ને તો રોજ ઉત્સાહ રહે, લાવો કંઈક કરું, હજુ હજુ કશું કર્યું નથી, હજુ તો મહારાજને રાજી કરવા કાંઈ કર્યું નથી, હજુ કંઈક કરું, હજુ કંઈક કરું, હજુ કંઈક કરું, અને ત્યારે કરી શકાય તો રોજ ઉત્સાહ રહે. આ તો એક દિવસ સેવામાં આવ્યા હોય તો કે ઓહો, જાણે આખો આભ નીચે લઈ આવ્યા, બીજે દિવસ તો એનાથી ક્યારેય પાછું કશું થાય જ નહીં, આજે તો કેટલી સેવા કરી એટલે આજે કાલે હવે ના થાય.
આવી આપણી છેછરી સમજણ છે, મારી ને તમારી બેયની, હા હું ને તમે બે એક જ લાઇનમાં છીએ, એટલે આ બધી સમજણને કાઢવાની છે. આ કથા તો મને સાફ કરે ને તમને સાફ કરે, બેયને કરે. આભૂષણ ઘણા પ્રકારના વસ્ત્ર એ બધા કેવા, હરિભક્તો શ્રીજી મહારાજની પૂજા કરતા હતા, ભારે ભારે પોશાક લાવીને પહેરાવે, કડા વેડ, બાજુબંધ નંગ જડિત, મોતીના હાર, સુવર્ણના હાર, સોપારી, એલચી, લવિંગ, પતાસા આદિ વસ્તુઓના થાળ ભરીને પૂજા કરતા હતા. આ બધું લઈને આવ્યા હોય, ત્યાંથી હાચવી હાચવીને લઈને આવે, હાચવી હાચવીને મહારાજને આમ કરશું, આમ ધરાવશું, આમ ધરાવશું, સંકલ્પ આવા કરે. તે એક ગામના પૂજા કરે, બાયુ પણ કરીને જાય, બીજા દેશના આવે, એમ સર્વે પૂજા કરી ત્યારે મહારાજની આગળ અન્નનો ઢગલો અને ઘણાક વસ્ત્રને ઘરેણાના ઢગલા થયા, તે જાણીએ પર્વતના શિખર પડ્યા હોય, પર્વતના શિખર જેવા મોટા મોટા ઢગલા થયા. એવી રીતે પૂજા થઈ, પછી શ્રીજી મહારાજે સર્વે બ્રાહ્મણોને દઈ દીધું, બધું લો તરત હામે જ દઈ દીધું બ્રાહ્મણોને, અને પૂજા કરનારાને દીધું, કેટલુંક બંદીજનોને દીધું. આવી મહારાજે લીલા કરી, આવી મહારાજ લીલા કરતા, લીલા ચિંતામણી છે ને, એટલે આ ચરિત્ર મેં તમને સંભળાવ્યું. સુરવાળ ડગલી સોનેરી રૂપેરી ભૂધર ભાડ્યા છે, કિનખાપની જો પેરી ભૂધર ભાડ્યા છે, ડગલી જરીની પેરેલ ભૂધર ભાડ્યા છે, બોરકાસુની બાંધેલ ભૂધર ભાડ્યા છે. ડગલી સોનેરી રૂપેરી એને પહેરેલા ભૂધર ભાડ્યા છે. કિનખાપની એટલે જરી બુટ્ટાનું વસ્ત્ર આવે કિનખાપ, એની પણ ડગલી પહેરેલા મહારાજને ભાડ્યા છે સ્વામી, કે જરીની ડગલી પહેરેલી હોય, જરી જડેલી ડગલી એવી પણ મહારાજને ભાડી છે. અને બોર કશુની બાંધેલ એટલે બટનવાળી દોરીથી બાંધેલ જે ડગલી આવે એવી ડગલી પણ મહારાજને પહેરેલા સ્વામી કે જોયા છે. પટુ પાંબરી ચક મે ભૂધર ભાડ્યા છે, સાલ દો સાલે દુઃખ સામે ભૂધર ભાડ્યા છે, બોરી ચોફાડ રૂમાલે ભૂધર ભાડ્યા છે, પેર્યો રાતો રેટો વાલે ભૂધર ભાડ્યા છે. પટુ એટલે ગરમ કપડું, પામરી એટલે પછેડી, ચકમે એટલે ઊનનું જાડું કપડું, એવું સાલ અને દુસાલા એ બધું મહારાજને ઓઢતા સ્વામી કે મેં જોયા છે. બોરી ચોફાડ એટલે ચોકડી પાડેલ ઓઢવાનો ચોફાડ આવે, એ બોરી ચોફાડ કહેવાય, અને એને પણ ઓઢતા ભગવાનને જોયા છે. પહેર્યો રાતો રેંટો વાલે, કમરે બાંધવાનું વસ્ત્ર હોય અને રેંટો કહેવાય, ભગવાને રાતો રેંટો બાંધ્યો હોય એવા પણ મહારાજના સ્વામીએ દર્શન કર્યા છે. આવી રીતે સ્વામી બધા દર્શનને સંભાળીને મહારાજની મૂર્તિમાં આપણને મહારાજની મૂર્તિનું રસપાન કરાવે છે. આગળ સ્વામી આપણને આવતીકાલે આગળ મૂર્તિમાં લઈ જશે. 10 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.